गुड मॉर्निंग मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला आयोजित ऑनलाइन शिक्षणमां आप सर्वेनुं हार्दिक स्वागत छे। धोरण बे विषय गणित। विषयांक प्रकरण 10 अमारा अंको उमेरो। अध्याय निष्पत्ति। आ प्रकरण में बाळको आड़ा अने उभा सरवाळा करता शीखशे। हवे उदाहरण प्रमाणे उभा अने आड़ा सरवाळा करो। तो उदाहरण, अहीं संख्याओ 5, 3, 6 अने 4 आपेली छे। तो आपणे आ आंकड़ाओने उभा अने आड़ा गोठवी सरवाळा करीशुं। तो सौ पहेला आपणे आड़ा सरवाळा करीशुं। तो सौ पहेला पहली लाइन में 5 अने 3, 5 + 3, तो 5 में 3 उमेरीशुं एटले 8। हवे नीचेनी लाइन में 6 अने 4 નો સરવાળો કરીશું। 6 + 4, તો 6 માં 4 ઉમેરીશું એટલે 10 થશે। હવે આપણે ઊભા સરવાળા કરીશું। ઊભા સરવાળા સૌ પ્રથમ 5 અને 6, તો 5 માં 6 ઉમેરીશું એટલે 11 થશે। 5 અને 6 = 11। હવે 3 અને 4 નો સરવાળો કરીશું, તો 3 માં 4 ઉમેરીશું એટલે 7 થશે। હવે 8 અને 10નો સરવાળો કરીશું, તો 8 માં 10 ઉમેરીશું એટલે કે 8 + 10 18 થશે। હવે આપણે 5 અને 3નો આડો સરવાળો કર્યો, 6 અને 4નો આડો સરવાળો કર્યો, હવે 11 અને 7નો આડો સરવાળો કરીશું। 11 + 7 કેટલા થશે? 18। 11 + 7 = 18। હવે આડો અને ઊભો સરવાળોનો જવાબ 18। હવે દાખલો 1, અહીંયા 7, 2, 1 અને 9 અંકો આપેલા છે। હવે સૌ પહેલાં આપણે 7 અને 2નો સરવાળો કરીશું। 7 + 2 = 9। હવે 1 અને 9નો સરવાળો કરીશું, તો 1 + 9 = 10। હવે આપણે ઊભા સરવાળા કરીશું। ઊભા સરવાળામાં પહેલી લાઈન 7 અને 1, 7 + 1 = 8, 7 માં 1 ઉમેર્યા એટલે 8 થયા। હવે 2 અને 9, તો 2 માં 9 ઉમેરીશું એટલે 11। હવે 9 માં 10 ઉમેરીશું એટલે 19। હવે આપણે આડા સરવાળા 8 અને 11નો સરવાળો કરીશું, તો 8 + 11 = 19। નંબર 2, 8, 5, 2, 7। સૌ પહેલાં 8 અને 5નો સરવાળો કરીશું। 8 + 5, 8 માં 5 ઉમેરીશું તો 13 થશે। હવે 2 અને 7, 2 માં 7 ઉમેરીશું એટલે 9 થશે। હવે ઊભા સરવાળા, 8 માં 2 ઉમેરીશું એટલે 8 + 2 = 10। હવે 5 માં 7 ઉમેરીશું
એટલે 5 વત્તા 7 બરાબર 12. હવે 13માં 9 ઉમેરીશું. 13 વત્તા 9 બરાબર 22. હવે આપણે 10 અને 12નો આડો સરવાળો કરીશું. 10 વત્તા 12 બરાબર 22. હવે આડા અને ઊભા સરવાળાનો જવાબ કુલ થાય છે 22. નંબર 3. 6, 4, 3 અને 9 અંકો આપેલા છે. સૌ પહેલાં 6માં 4 ઉમેરીશું. 6 વત્તા 4. 6માં 4 ઉમેરીશું એટલે 10 થશે. હવે 3 અને 9. 3માં 9 ઉમેરીશું એટલે 12 થશે. 3 વત્તા 9 બરાબર 12. હવે ઊભા સરવાળા 6 અને 3. 6માં 3 ઉમેરીશું એટલે 9 થશે. હવે 4 અને 9નો સરવાળો કરીશું તો 4માં 9 ઉમેરીશું એટલે 13 થશે. હવે 10 અને 12નો સરવાળો કરીશું તો 10માં 12 ઉમેરીશું એટલે 22. હવે આપણે 9 અને 13નો આડો સરવાળો કરીશું તો 9 વત્તા 13 બરાબર 22. દાખલા નંબર 4. અહીં 9, 6, 3 અને 5 અંકો આપેલા છે. સૌ પહેલાં 9 અને 6નો સરવાળો કરીશું. 9 વત્તા 6. તો 9માં 6 ઉમેરીશું એટલે 15. હવે 3 અને 5નો સરવાળો કરીશું. 3 વત્તા 5. તો 3માં 5 ઉમેરીશું એટલે 8. હવે ઊભા સરવાળા 9 અને 3નો સરવાળો કરીશું તો 9માં 3 ઉમેરીશું એટલે 12 થશે. હવે 6 અને 5નો સરવાળો કરીશું. 6માં 5 ઉમેરીશું એટલે 11. હવે 15માં 8 ઉમેરીશું તો 15માં 8 ઉમેરીશું એટલે 23. હવે આપણે આડો સરવાળો કરીશું. 12માં 11 ઉમેરીશું એટલે કે 12 વત્તા 11. તો 12માં 11 ઉમેરીશું એટલે જવાબ આવશે 23. તેથી 15 વત્તા 8નો જવાબ 23 અને 12 વત્તા 11નો જવાબ પણ 23. દાખલો 5. 2, 8, 7 અને 1 અંકો આપેલા છે. સૌ પહેલાં 2 અને 8નો સરવાળો કરીશું. 2 વત્તા 8 બરાબર 10. હવે 7 અને 1નો સરવાળો. 7માં 1 ઉમેરીશું એટલે 8 થશે. હવે ઊભા સરવાળા 2માં 7 ઉમેરીશું એટલે 9 થશે. 2 વત્તા 7 બરાબર 9. હવે 8માં 1 ઉમેરીશું એટલે 9 થશે. હવે 10 અને 8. તો 10માં 8 ઉમેરીશું એટલે 18. હવે આપણે આડો સરવાળો કરીશું. આડો સરવાળો 9માં 9 ઉમેરીશું એટલે કે 9 વત્તા 9. તો જવાબ આવશે 18. દાખલો 6. 7, 1, 9, 8 અંકો આપેલા છે. તો સૌ પહેલાં 7માં 1 ઉમેરીશું એટલે કે 7 વત્તા 1. 7 વત્તા 1 થશે 8. પછી 9 અને 8નો સરવાળો કરીશું.
એટલે કે 9 + 8 બરાબર 17. હવે ઊભા સરવાળા 7 અને 9નો સરવાળો કરીશું તો 7માં 9 ઉમેરીશું એટલે 16. હવે 1 અને 8નો સરવાળો કરીશું તો 1માં 8 ઉમેરીશું એટલે 9. હવે 8 અને 17નો સરવાળો કરીશું તો 8માં 17 ઉમેરીશું એટલે 25 જવાબ આવશે. હવે આડો સરવાળો કરીને જોઈશું 16 અને 9. 16 વત્તા 9 તો 16માં 9 ઉમેરીશું એટલે આપણો જવાબ આવશે 25. દાખલો 7. 6 9 2 5 તો સૌ પહેલાં આડા સરવાળા 6 અને 9 કરીશું. 6માં 9 ઉમેરીશું તો 6માં 9 ઉમેરીશું એટલે 15. હવે 2 અને 5નો સરવાળો કરીશું. 2 વત્તા 5 = 7. હવે ઊભા સરવાળા જોઈશું. 6માં 2 ઉમેરીશું એટલે જવાબ આવશે 8. હવે 9માં 5 ઉમેરીશું એટલે 9 વત્તા 5 તો જવાબ આવશે 14. હવે 15માં 7 ઉમેરીશું એટલે 15 વત્તા 7 = 22. હવે આડો સરવાળો જોઈશું 8 અને 14નો. 8 વત્તા 14 બરાબર જવાબ આવશે 22. તો મિત્રો, આપણે આડા અને ઊભા સરવાળા શીખ્યા. થેન્ક યુ. બાય.